हाल पेट्रोल डीजल भाव दिन प्रतिदिन वधी रह्या छे त्यारे खेडूतोने पोताना खेतर माटे साधनो वाहनो खर्चाळ बन्या छे। माटे खेती माटे वाहनो हवे पेट्रोल डीजल भावो वधता खेती पण मोंघी थई छे। त्यारे धोराजी तालुकाना मोटी परबडीना खेडूतोए खेती माटे बेटरीवाळा ट्रेक्टर तरफ वळ्या छे। खेतीमां बेटरीथी चालता ट्रेक्टर तरफ वळ्या अने बेटरीवाळा अने मोटी परबडी गामे पहेलुं बेटरीवाळुं ट्रेक्टर वसाव्युं छे। पेट्रोल डीजलना वधता जता मारथी बचवा माटे खेडूतोए बेटरीवाळा ट्रेक्टर तरफ वळ्या। ट्रेक्टरमां फक्त बेटरी चार्ज कर्या सिवाय કોઈને ખર્ચ નથી, જેથી ખેતી પણ સરળ કરી શકાય। 80% જેવો ફાયદો થાય છે, જેથી મોટી પરબડીના ખેડૂતો સરકાર પાસે એવી માંગ કરાઈ રહી છે કે બેટરીવાળા ટ્રેક્ટરમાં સબસિડી આપે। હિરેનભાઈ સુદાણી મારું નામ છે, હું આ ગામનો રહેવાસી છું અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ખેડૂતોને બહુ મુશ્કેલી આવી રહી છે। ડીઝલના ભાવ આસમાને વહી ગયા છે અને આ એક આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે બનાવેલું, તેનાથી ખેતી સસ્તી થઈ છે અને આપણે સરકારને માંગ છે આપણે કે આ ટ્રેક્ટર ઉપર સબસિડી થોડી આપે તો ખેડૂતને થોડોક વધુ લાભ થાય અને ટ્રેક્ટર આપણે મફતમાં ખેતી થઈ શકે છે બેટરીવાળા ટ્રેક્ટરથી। ડીઝલના ભાવ તો બહુ છે એટલે ખેડૂતને પરવડતું નથી। આનાથી કેટલી ખેતીમાં ફાયદો થાય? ખેતીમાં આનાથી 80% જેવો ફાયદો થઈ છે। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી। હાલમાં પેટ્રોલ ડીઝલના જે ભાવો વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે, આવા સંજોગોની અંદર ખેડૂતોને ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ અને મોંઘી ખર્ચાળ થાય છે। જ્યારે હાલમાં ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટરો અનેક કંપનીઓ લ્યાલે જ્યારે બજારમાં લઈ આવી છે ત્યારે ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામની અંદર એક મારું નામ રમેશ ગુંદણિયા છે, હું મોટી પરબડી રહેવાસી છું અને ખેડૂત પુત્ર છું। આ ડીઝલ અને પેટ્રોલના ભાવના હિસાબે જે ખેડૂતો ટ્રેક્ટર જે રાખતા હતા એનાથી હિસાબે ખેડૂતોને ખેતી કરવી બહુ મોંઘી પડતી હતી। એ હિસાબે આ જે નવી ટેકનોલોજી આવી છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર, એનાથી મને તો એવું લાગે છે ખેડૂતને ઘણો ફાયદો થયો છે અને એ ટ્રેક્ટર અમે પણ વસાવેલું છે, તેથી અમને જે ડીઝલ ટ્રેક્ટર વાપરતા એના કરતાં અમને 90% જેવો ફાયદો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વસાવીને થયો છે। તેથી હું ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી ઘણો ખુશ છું અને મને ખેતી પણ પરવડે એવી પરવડી છે। અમારી સરકાર પાસે માંગ છે કે ઘણા સમયથી જે ખેડૂતોની જે ડીઝલની સબસિડીની માંગ હતી જે તે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી માંગ પૂરી કરવી સરકાર પાસે અમારી માંગ છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ધોરાજી।